नमस्कार पेरेंट्स, वेलकम टू सुपर मॉम। आपणे मारा अगाउना विडियो मां स्पेशल बाळकोनी स्पेशल जरूरियातो विशे जाण्युं अने जरूरियातोनुं लिस्ट घणुं लांबुं छे, એ સિવાય પણ ઘણી બધી જરૂરિયાતો છે જેના માટે આજે આપણે જાણીશું। હવે તમને શું લાગે છે, આ બધી જરૂરિયાતો ઓછી છે? કોઈ એક વ્યક્તિ આ બધી જરૂરિયાતો પૂર્ણ કરી શકે? જો નહીં તો આજનો આપણો ટોપિક તમારે જાણવો જોઈશે, જેનું નામ છે રોલ ઓફ ફેમિલી મેમ્બર્સ ઇન નર્ચરિંગ અ સ્પેશિયલ ચાઇલ્ડ, એટલે કે સ્પેશિયલ બાળકના ઘડતરમાં કુટુંબના દરેક સભ્યોનો ફાળો। આમ તો કોઈ પણ કુટુંબમાં જ્યારે બાળકનો જન્મ થાય ત્યારથી જ આપણી રિસ્પોન્સિબિલિટી શરૂ થઈ જાય છે અને આપણો રોલ પણ શરૂ થઈ જાય છે, પણ સ્પેશિયલ બાળકોમાં ખાસ કરીને જ્યારે ડાયગ્નોઝ થાય એટલે કે અર્લી ઇન્ટરવેન્શન કરાવીએ ત્યારે ખ્યાલ આવે કે બાળકને કઈ ડિસેબિલિટી છે, એની કઈ કઈ જરૂરિયાતો છે અને એ મુજબ આપણે એ જરૂરિયાતો પૂર્ણ કરવાનું શરૂ કરવાનું હોય છે। અર્લી ઇન્ટરવેન્શન દરમિયાન જ આપને કહેવામાં આવે કે બાળકને થેરાપીમાં લઈ જવાનું છે, તો થેરાપીમાં કઈ કઈ થેરાપીઝ કરાવવાની છે, ક્યાં લઈ જવાનું છે, કોણ લઈ જશે, બાળક સાથે ત્યાં કોણ રહેશે, અને જો આપણે ડેઇલી થેરાપીમાં નથી જઈ શકતા ફિનાન્શિયલ ઇશ્યુઝને લીધે કે ટાઈમિંગ પ્રોબ્લેમ્સને લીધે, તો ઘરે એને થેરાપી કોણ કરાવશે એ બધો રોલ નક્કી કરી લેવો ખૂબ જરૂરી છે। બાળકની બીજી જરૂરિયાત છે સ્પેશિયલ એજ્યુકેશન, એટલે કે સ્પેશિયલ એજ્યુકેશન જે જગ્યાએ મળતું હોય છે ત્યાં બાળકને કોણ લઈ જશે, ત્યાંથી એની ટીચિંગ સ્ટ્રેટેજી શીખી અને ઘરે પણ બાળકને એજ્યુકેશન આપવાનું થાય છે તો એ કોણ આપશે એનો રોલ પણ નક્કી કરવો ખૂબ જરૂરી બને છે। આ ઉપરાંત અર્લી ઇન્ટરવેન્શન દરમિયાન આપણને ખબર પડે કે બાળકને કોઈ મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર છે તો તેને ડોક્ટર પાસે કોણ લઈ જશે, તેના રેગ્યુલર ફોલોઅપ્સ કોણ લેશે, તેની રોજ દવાઓ કોણ આપશે, અને જો ત્યાંથી કોઈ પ્રિકોશન્સ રાખવાના કીધા હોય તો એનું ધ્યાન કોણ રાખશે, આ બધી જ જવાબદારીઓનું બાયફર્ગેશન કરી લેવું ખૂબ જરૂરી છે। હવે આપણે એડીએલ એક્ટિવિટીઝની વાત કરીએ તો એડીએલ એક્ટિવિટીઝમાં બાળકને બ્રશિંગ, બેધિંગ, ડ્રેસિંગ, ઇટિંગ એવી ઘણી બધી વસ્તુઓ પહેલા કરાવવાની હોય છે અને ત્યારબાદ શીખવવાની હોય છે, અને આ પ્રવૃત્તિઓ કરાવવામાં ખૂબ લાંબી હોય છે, એના સ્ટેપ્સ બી ઘણા બધા હોય છે જે મારા અગાઉના વિડીયોમાં મેં તમને સમજાવ્યું છે, તો એની પણ રિસ્પોન્સિબિલિટી અલગ અલગ સભ્યોએ લઈ લેવી જોઈએ। પછી આવે છે સોશિયલ મેનર્સ, એટલે કે બાળકને બહાર લઈ જઈએ તો તેને કઈ રીતે બિહેવ કરવું જોઈએ, કેવા કપડાં પહેરવા જોઈએ, કઈ રીતે બેસવું જોઈએ, કઈ રીતે બીજા સાથે વાત કરવી જોઈએ, કઈ રીતે હસવું જોઈએ કે જેથી સમાજમાં આપણું બાળક પ્રેઝન્ટેબલ રહે, તો એ પણ એક શીખવાનું છે અને એનું પણ આપણે અલગ અલગ સભ્યો જવાબદારી લઈ શકીએ છીએ। સોશિયલ મેનર્સ પછી જે મહત્વની વસ્તુ બાળકને શીખવવાની છે એ છે પર્સનલ હાઇજીન એન્ડ પર્સનલ કેર, એટલે કે હેન્ડ વોશ કઈ રીતે કરવા, વાઇપ કઈ રીતે કરવા, મોઢું સાફ કઈ રીતે કરવું, નાક સાફ કઈ રીતે કરવું, રૂમાલનો શું ઉપયોગ હોય અને કઈ રીતે કરવો, પોતાના વાળ કઈ રીતે ઓળવા, હેર વોશ કઈ રીતે કરવા, હેરમાં ઓઇલ કેવી રીતે અપ્લાય કરવું, આ બધી જ વસ્તુઓ આપણે એને શીખવવાની છે। આના પછી પર્સનલ કેર પછી મહત્વનો ટાસ્ક છે રિક્રિએશનલ એક્ટિવિટીઝ, એટલે કે બાળક પોતે ફ્રેશ રહે, કંઈ શીખે એના માટે એની સાથે રમવું, એને નીચે એની જેવડા બાળકો સાથે રમવા લઈ જવું, બાળકને કોઈ એક્ટિવિટીમાં ઇન્ટરેસ્ટ હોય, કંઈ પણ એને શીખવું હોય, ડ્રોઈંગ હોય, સ્વિમિંગ હોય, કરાટે, તો એ શીખવવા માટે એક્ટિવિટીમાં લઈ જવું। આ ઉપરાંત સાયકલિંગ શીખવું, ઘરના બધા સભ્યો સાથે ટાઈમ સ્પેર કરવો, સાથે બેસીને ટીવી જોવું, એ બધી જ વસ્તુ રિક્રિએશનલ એક્ટિવિટીઝમાં આવે છે અને એમાં પણ બાળકને ઘણું બધું શીખવાનું હોય છે જે સાથે મળીને શીખવી શકાય છે। રિક્રિએશનલ એક્ટિવિટીઝ પછી જે મહત્વની વસ્તુ બાળકને શીખવવાની છે એ છે પ્રેક્ટિકલ નોલેજ આપવું, એટલે કે આપણે ક્યાંય પણ જઈએ, ખરીદી કરવા જઈએ તો બાળકને સાથે લઈ જવું, કઈ જગ્યાએ કઈ વસ્તુ મળે એ શીખવવું, રોડ ઉપર જઈએ છીએ તો કઈ સેફટી માટે શું ધ્યાન રાખવું જોઈએ, રસ્તો કઈ રીતે ક્રોસ કરવો જોઈએ, આ ઉપરાંત બિલ કઈ રીતે લોકો બનાવતા હોય છે, પૈસાની લેવડ દેવડ કઈ રીતે કરવી જોઈએ, આ બધી જ વસ્તુઓ બાળકને સાથે લઈ જઈને શીખવવાની હોય છે જેમાં પણ અલગ અલગ સભ્યો અલગ અલગ વસ્તુઓ શીખવી શકે છે। પ્રેક્ટિકલ નોલેજ પછી આવે છે હાઉસ હોલ્ડ ટાસ્ક, એટલે કે ઘરના નાના નાના કામમાં બાળકની મદદ લેવી અને એ કામ બાળકને શીખવવા, જેમ કે ઘરની દરેક વસ્તુઓની ગોઠવણી, દરેક વસ્તુઓ કઈ જગ્યાએ છે, તેનો ઉપયોગ શું છે, કેટલી ક્વોન્ટિટીમાં વસ્તુઓ વાપરવી જોઈએ, ઉપયોગ કર્યા બાદ કઈ રીતે જગ્યાએ મૂકવી જોઈએ, ઓપરેટ કઈ રીતે કરવી જોઈએ, એ બધું જ બાળકને શીખવવાનું હોય છે। આ ઉપરાંત દરેક કાર્યમાં, એટલે કે વેજીટેબલ કટિંગ છે, ગેસ્ટ આવે તો તેને પાણી સર્વ કરવાનું છે, પોતાની વસ્તુઓ જાતે કરવાની,
જેમ કે પોતાનું ટુવાલ સૂકવી દેવો, પોતાની વસ્તુઓ જગ્યાએ મૂકી દેવી, પોતાની સ્કૂલ બેગ તૈયાર કરી લેવી, પોતાને ક્યાંય બહાર જવાનું હોય તો ટ્રાવેલ બેગ તૈયાર કરતા શીખવવું, એવી ઘણી બધી વસ્તુઓ કે જે દરેક બાળકને, સામાન્ય બાળકને પણ શીખવવાની જ હોય છે, એ પણ શીખવી શકાય અને તેના માટે પણ અલગ અલગ લોકો પોતાની એબિલિટી પ્રમાણે શીખવી શકે છે. ઉપરની દરેક પ્રવૃત્તિઓ બાળકને 15-16 યર્સની ઉંમર સુધીમાં, એટલે કે પ્રી વોકેશનલ ટ્રેનિંગ શરૂ થાય એ પહેલા શીખવવાનો પ્રયત્ન કરવો જોઈએ. દરેક બાળક પોતાની એબિલિટી અને ઇન્ટરેસ્ટ પ્રમાણે શીખતું હોય છે, છતાં પણ આપણે ફેમિલી મેમ્બર્સને એ લાગવું જોઈએ કે આ બધી જ વસ્તુઓ એમને શીખવવાની છે, કારણ કે અલ્ટિમેટલી આપણા બધાનો એમ એ જ છે કે આપણું બાળક ઇન્ડિપેન્ડન્ટ બને. આ સાથે જ હું તમને એક ચેકલિસ્ટ આપી રહી છું કે જેમાં બાળકને કરાવવાની પ્રવૃત્તિઓની યાદી છે, એ તમે ચેક કરજો અને એમાં ટીક કરજો કે ઘરના કયા મેમ્બર અત્યારે બાળકને એ પ્રવૃત્તિ કરાવી રહ્યા છે. એ બાદ જો તમને લાગે કે કોઈ એક મેમ્બર પર લોડ વધી રહ્યો છે, તો આપણે સૌ જાણીએ છીએ કે વધારે લોડ હોય તો કાં તો વ્યક્તિ થોડા સમય પછી થાકી જાય, ફ્રસ્ટ્રેટ થઈ જાય, અથવા તો એ કાર્ય કરાવવાનું બંધ થઈ જાય. પણ એનો અલ્ટિમેટલી લોસ બાળકને થાય છે, બાળકને એ સમયે શીખવા મળતું નથી અને આપણો જે એમ છે કે એને ઇન્ડિપેન્ડન્ટ બનાવવું, એના બદલે આપણા પર ડિપેન્ડન્ટ બની જાય છે. આ ચેકલિસ્ટની સાથે સાથે તમને એ પણ જણાવીશ કે અમે પણ એક સ્પેશિયલ પેરેન્ટ છીએ, અમારે પણ એક સ્પેશિયલ બાળક છે અને આ ઉપરની બધી જ પ્રવૃત્તિઓ અમે એને શીખવી છે બધા ફેમિલી મેમ્બર્સે ભેગા મળીને. તો ચેકલિસ્ટમાં તમને ક્યાંય પણ ક્વેરી હોય, ક્યાંય પણ પૂછવું હોય કે ભાઈ બાળકને કયું કાર્ય કોણ સારી રીતે શીખવી શકે, તો એના માટે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો અન્ય સાથે પણ શેર કરજો, લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.